હેલો ફિઝિક્સ ફાઈટર, કેમ છો બધા? મજામાં? શું ભણ્યા હતા પ્રીવિયસ લેક્ચરમાં? લેન્સની અંદર સપાટી જો તમે સિલ્વર કરેલી હોય તો ઇક્વિવેલેન્ટ ફોકલ લેન્થ કેવી રીતે મેળવી શકાય, કોઈ પણ ઇમેજ હોય એ કેવી રીતે મેળવી શકાય, એટલે કે વસ્તુ અંતર ખબર હોય તો પ્રતિબિંબ અંતર કેવી રીતે મેળવવું, એ પણ આપણે ચર્ચા કરી હતી. તો જેણીએ નીટ અને જેડબલી માટે એક્સ્ટ્રા કોન્સેપ્ટનો લેન્સ માટેનો જે લેક્ચર પાર્ટ વન જણીએ ના જોયો હોય એ પાર્ટ ટુ પહેલાં જોવાની કોશિશ ના કરે, નહીંતર સમજાશે નહીં. દોસ્તો, પહેલાં પાર્ટ વનનો લેક્ચર કમ્પ્લીટ જોઈ લ્યો તો તમને પાર્ટ ટુમાં બહુ જ મજા આવશે. આજે આપણે લેન્સની અંદર પ્રીવિયસ લેક્ચરને કન્ટિન્યુ કરવાના છીએ. લેન્સની અંદર અમુક પ્રકારના ન્યુમેરિકલ્સ પૂછાય તો કેવી રીતે એને ટેકલ કરવાના, એ પણ હું તમને અહીંયા ચર્ચા કરવાનો છું. તો આ લેક્ચર મિસ કરવાનું નથી, એક પણ મિનિટ મિસ કરવાની નથી. દોસ્તો, ધારો કે આપણે અહીંયા એક તમારી સામે લેન્સ મૂકવું, જે બહિર્ગોળ લેન્સ છે અને એક છે અંતર્ગોળ લેન્સ. અને આ સપાટી જે છે એ સિલ્વર કરી દીધી છે આપણે. દોસ્તો, તમને ખબર છે સિલ્વર કરેલી સપાટી મિરર જેવું કામ કરશે, રાઈટ? હવે ધારો કે અહીંયા કોઈ તમારી પાસે, ધારો કે અહીંયા કોઈ વસ્તુ પડેલી છે લાઈક 5 સેન્ટીમીટર જેટલા અંતરે. ચલો, તો આ બંનેનું જે કોમ્બિનેશન છે, ત્યાંથી 5 સેન્ટીમીટર જેટલા અંતરે કોઈ એક વસ્તુ પડેલી છે, આ સપાટી સિલ્વર કરેલી છે, એટલે અંતર્ગોળ લેન્સ છે, પછી બહિર્ગોળ લેન્સ છે, અને બંને છે સંપર્કમાં છે. હવે આપણે અમુક વસ્તુ આમાં ક્લિયર કરવી જોઈએ કે ભાઈ આ બંને લેન્સ છે તો એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું છે, એટલે કે એના વક્રી ભવનાંક કેટલા છે. તો મિત્રો, ધારો કે અંતર્ગોળ લેન્સનો વક્રી ભવનાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ, હું કહી દઉં, ચાલો સાદો કાચ છે એટલે 3/2 છે, અને આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 4/3 છે. તો બંનેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જુદા છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વક્રતા પણ સરખી લીધી હતી. અહીંયા આપણે જોઈએ કે આ લેન્સ છે ને, એમાં આની વક્રતા 10 સેન્ટીમીટર છે, આ જે વક્રતા આવે એ પણ 10 સેન્ટીમીટર છે, પણ જે આ વક્રતા છે ને એ તમારા માટે 20 સેન્ટીમીટર છે. તો તમે એક્ઝેક્ટ લેન્સ આવો બનાવો આ રીતે, તો બંને બાજુ વક્રતા સરખી પણ હોઈ શકે અને જુદી હોય. દાખલા તરીકે તમે એક લેન્સમાં આમ કરી દો તો આના કરતાં વક્રતા બદલાઈ ગઈ. તો અત્યારે મેં આ વક્રતા છે એ 20 સેન્ટીમીટર લીધી, આ વક્રતા 10 સેન્ટીમીટર લીધી, અને આ વક્રતા પણ 10 સેન્ટીમીટર લીધી. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 3/2 લીધો અને આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 4/3 લીધો, અને વસ્તુ તમારી 5 સેન્ટીમીટર જેટલી દૂર પડી હોય. તો દોસ્તો, પ્રશ્ન એ પૂછ્યો કે આની ઇમેજ ક્યાં રચાશે, પ્રતિબિંબ ક્યાં રચાય, અને આ સપાટી છે કમ્પ્લીટલી સિલ્વર્ડ કરેલી છે. દોસ્તો, આની ઇમેજ ક્યાં રચાય જોવું હોય તો સિમ્પલ કોમ્બિનેશન કોનું છે મિત્રો? એક બહિર્ગોળ લેન્સ, સોરી અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, પછી બાજુમાં બહિર્ગોળ લેન્સ, અને બાજુમાં સિલ્વર કરેલી સપાટી, એટલે મિરર જેવું વર્તન કરશે, કારણ કે પ્રકાશનો કિરણ આપાત થઈને પાછું રિફ્લેક્ટ થવાનું છે. એટલે આ તમારા માટે અંતર્ગોળ અરીસો અથવા તો કોનકેવ મિરર થઈ ગયું, રાઈટ? તો આ તમારા માટે અંતર્ગોળ અરીસા તરીકે કામ કરશે, આ તમારા માટે બહિર્ગોળ લેન્સ તરીકે કામ કરશે, અને આ તમારા માટે અંતર્ગોળ લેન્સ તરીકે વર્ક કરશે. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 3/2 છે, આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 4/3 છે, અને આ સિલ્વર કરેલી છે. અને દોસ્તો, ઇમેજ અહીંયા પડી છે 5 સેન્ટીમીટર દૂર, સોરી વસ્તુ 5 સેન્ટીમીટર દૂર પડી છે. તો અહીંથી તમે સ્ટાર્ટ કરો તો પ્રકાશનું કિરણ દાખલા તરીકે કામ જાય આમ જશે, પછી અહીંથી વક્રીભૂત થશે અને એ ડાયવર્ટ થશે, પછી પાછું આમાંથી કન્વર્ટ થશે, પછી અહીંથી રિફ્લેક્ટ થશે. તો આ બધુંય નહીં કરતા જો આવું કરવા જઈએ તો તમારી
આકૃતિ છે એ કોમ્પ્લિકેટેડ થઈ જાય, ફિગર કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે આપણે એવું કંઈ કરતા નથી. દાખલા તરીકે સીધે સીધું જ હું બતાવી દઉં કે અહીંથી આમ જાય છે, ધ્યાન રાખજો આવું ન થાય હો. અહીંયા વક્રીભવન થાય, અહીંયા થાય, પછી રિફ્લેક્શન થાય અને પછી ઇમેજ મળે. એટલે વક્રીભવન થાય, આમાં વક્રીભવન થાય, રિફ્લેક્શન થાય, પાછું રિટર્ન આવે રિફ્લેક્ટ થઈને, એટલે અહીંયા પાછું વક્રીભવન થશે, પાછું અહીંયા વક્રીભવન, ફાઇનલ તમને ઇમેજ મળે. એટલે દોસ્તો એક વખત આ લેન્સમાં, આ લેન્સમાં, પછી મિરરમાં, પછી લેન્સમાં, પછી લેન્સમાં, તો પાંચ પ્રક્રિયા એક સાથે થતી હોય ત્યારે તમારે સમતુલ્ય પાવરનું સૂત્ર, મેં પ્રીવિયસ લેક્ચરમાં કીધું તેમ સમતુલ્ય પાવરનું સૂત્ર અથવા તો ઇક્વિવેલેન્ટ પાવરનું સૂત્ર અહીંયા તમારે મૂકવું જોઈએ, કે પાવર ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ પાવર ફોર પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી પ્લસ પી ફોર અને પ્લસ પી ફાઈવ. મેં કાલના લેક્ચરમાં જ કીધું હતું કે જો લેન્સ માટે પાવર હોય તો 1/f પોઝિટિવ થશે અને મિરર માટે જ્યારે પાવર હોય ત્યારે 1/f નેગેટિવ થશે. આ મેં તમને કાલના લેક્ચરમાં કીધું છે, પ્રીવિયસ લેક્ચર પાર્ટ વનની અંદર કીધું છે, એટલે હું અહીંયા ડાયરેક્ટ એના ઇક્વેશન મૂકીશ. તો દોસ્તો પહેલો પાવર જે છે, એટલે પહેલાં અહીંયા રિફ્રેક્શન થાય, વક્રીભવન થાય, એટલે અંતર્ગોળ લેન્સ છે, તો લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f ફોર લેન્સ, રાઈટ. પછી પાછો આ લેન્સ, એટલે 1/f ફોર લેન્સ, એટલે લેન્સ આ L1 કહી દઉં, આને L2 કહી દઉં, આને મિરર કહી દઉં, રાઈટ. તો L1 L2 પ્લસ, હવે મિરર આવે તો મિરર માટે પાવર 1/f માઇનસ લખવાનું હોય, એટલે 1/f ફોર મિરર પ્લસ પાછો આ લેન્સ આવશે એટલે લેન્સ 2 આવે, એટલે 1/f L2 પ્લસ પાછો આ લેન્સ આવશે એટલે 1/FL1 પાવર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ. આ કોના જેવું મિત્રો કામ કરશે, પ્રકાશનું કિરણ આપાત થાય, આમાં વક્રીભૂત થાય, આમાં વક્રીભૂત રિફ્લેક્ટ થઈને પાછું આવે, એટલે લાઈક મિરર જેવું કામ કરશે. એટલે આની ઇક્વિવેલન્ટ પાવર 1/F ઇક્વિવેલન્ટ કેવું આવશે, નેગેટિવ, કારણ કે અરીસા જેવું, સમતુલ્ય અરીસા જેવું કામ કરે છે, આખી સમતુલ્ય સિસ્ટમ મિરર જેવું કામ કરે, એટલે પાવરનું સૂત્ર મિરર માટે 1/F ઇક્વિવેલન્ટ નેગેટિવ આવશે. ક્લિયર. હવે તમારે કોના, કોની કેન્દ્ર લંબાઈની જરૂર છે, આ લેન્સની, આ લેન્સની. મિરરની તો સિમ્પલ હોય R/2, એ તો આપણી પાસે ફોર્મ્યુલા છે, F=R/2. તો આની કેન્દ્ર લંબાઈ અને આની કેન્દ્ર લંબાઈ, આની કેન્દ્ર લંબાઈ, એટલે બેની મેળવવાની પછી વેલ્યુ મૂકવાની થાય. તો મિત્રો હું સાઈડમાં બંનેની કેન્દ્ર લંબાઈ તમને મેળવી દઉં છું. તો પહેલાં આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ મેળવીએ. મિત્રો બહાર હવા છે, માધ્યમની કોઈ ચર્ચા નથી કરી, એટલે આપણે બહાર હવા લેશું. આ જે છે એ લેન્સ, એનો વક્રીભવનાંક 3/2 છે, તો બહાર હવા હોય ત્યારે કેન્દ્ર લંબાઈનું સૂત્ર લેન્સ માટે 1/F ઇઝ ઇક્વલ ટુ μ-1 ઇન્ટુ 1/R1-1/R2. તો ફાઇનલી મ્યુ કેટલો દોસ્તો, આનો 3/2, એટલે આ થશે તમારા માટે 3/2-1 1/R1. સમજો પ્રકાશનું કિરણ આમ જાય છે, આ પહેલી વક્રતા છે, આમ ઊંધી છે, નેગેટિવ સાઈડ છે, એટલે પહેલી વક્રતા માઇનસ આવશે, એટલે R1 તમારું માઇનસ આવશે. મિત્રો આમ R1 કેટલો છે, 10, એટલે અહીંયા આવશે -1/10 માઇનસ. બીજી વક્રતા જે છે એ આ છે, આ વક્રતા છે, તો પ્રકાશનું કિરણ આમ જાય છે તો વક્રતા પણ ઈ સાઈડ જ છે, આમ તો પોઝિટિવ આવશે આપાત પ્રકાશની દિશામાં, એટલે R2 પોઝિટિવ આવશે, પણ અહીંયા નેગેટિવ સાઈન તો ઇક્વેશનમાં છે જ, એટલે 1/ આ પણ 10 સેન્ટીમીટર છે, એટલે 1/10. તો ફાઇનલી શું થયું, 2 × 1 2, એટલે 3-2 એટલે 1, એટલે આ થઈ ગયું તમારું 1/2 -1/10 ઇન્ટુ સોરી -1/10 -1/10 એટલે -2/10. દોસ્તો 2 કેન્સલ એટલે -1/10 ઇઝ ઇક્વલ ટુ 1/F, તેથી F ઇઝ ઇક્વલ ટુ -10 સેન્ટીમીટર. ક્લિયર. તો આ જે છે એ કેન્દ્ર લંબાઈ વક્રતા, પ્રીવિયસ લેક્ચર જેની જોયું એને ખબર પડી ગઈ હોય. મેં કીધું હતું
કે 1.5 વક્રી ભવનાંક વાળો લેન્સ હોય તો એ લેન્સની કેન્દ્ર લંબાઈ એની વક્રતા ત્રિજ્યા જેટલી થાય, તો એની વક્રતા ત્રિજ્યા 10 છે એટલી જ થશે, પણ અંતર્ગોળ લેન્સ છે એના માટે નેગેટિવ થશે, એટલે -10. મેં પ્રીવિયસ લેક્ચરમાં જ કીધી હતી આ વાત, તો આ સીધું તમે જો એક્ઝામમાં હોય તો તમે સીધું મૂકી શકો, જો આ લેક્ચર કમ્પ્લીટ ભર્યો હોય તો તમને ખ્યાલ પડે. તો આ તમારું થઈ ગયું -10 સેન્ટીમીટર, રાઈટ. આ તમારા માટે FL1 પહેલા લેન્સ માટે. બીજા લેન્સ માટે કેલ્ક્યુલેશન કરશો તો 1 બાય FL2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ. હવે ડાયરેક્ટ હું ઇક્વેશન નથી મૂકતો, ડાયરેક્ટ અહીં મૂકું છું. મ્યુ કેટલો બીજા માટે? 4/3. એટલે આ તમારા માટે 4/3 -1 1/R1. મિત્રો, આ લેન્સ ઉપર આવો, આપાત પ્રકાશની દિશામાં જ એની વક્રતા છે, પહેલી વક્રતા, એટલે પોઝિટિવ થશે, એટલે 1/R પોઝિટિવ, પણ એ કેટલો? 10. આ 10 સેન્ટીમીટર જ છે, એટલે પોઝિટિવ 1/10, વચ્ચે માઇનસ. દોસ્તો, બીજી વક્રતા R2 છે એ આ છે, તો આપાત પ્રકાશ આમ છે અને આ બેક છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે નેગેટિવ થશે. તો આ તમારી થશે નેગેટિવ, પણ કેટલા સેન્ટીમીટર છે? 20, એટલે -20 થશે, એટલે -, એટલે +1/20. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે બધાને. આપાત પ્રકાશની વિરુદ્ધ વક્રતા છે, એટલે માઇનસ આવશે, અને આ 20 છે એટલે -20 આવે, પણ અહીંયા માઇનસ ઇક્વેશનમાં છે, -+1/20. ચલો, 3 × 1 = 3, 4 - 3 એટલે 1, એટલે ફાઇનલી થયું 1/3, રાઈટ. આ થઈ ગયું તમારું 1/3. 1 + 10 + 1/20, એટલે આમાં કેટલું થશે? 20 × 2 + 1, એટલે ફાઇનલી 1/3, અને 3/20 1/FL2, રાઈટ. 3 તમારો કેન્સલ થઈ જશે, એટલે ફાઇનલી આવ્યું 1/20. તો FL2 ઇઝ ઇક્વલ ટુ ઓનલી 20 સેન્ટીમીટર આવશે. તો સ્વાભાવિક છે મિત્રો, આ બહિર્ગોળ લેન્સ છે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ આવશે, અંતર્ગોળ હતો તો અંતર્ગોળ માટે નેગેટિવ આવશે. તો આ તમારા માટે FL2 20 થયો. હવે આપણે આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકવાની છે, ક્લિયર. હવે આવે મિરરની વાત, તો મિરર માટે કેટલી કેન્દ્ર લંબાઈ લખી નાખું. ચલો, FM ફોર મિરર. તો મિરર માટે તો સીધું જ હોય, R/2 સૂત્રો, આમાં તો કંઈ કરવાનું જ નથી. તો મિરર માટે વક્રતા કેટલી છે દોસ્તો? 20 સેન્ટીમીટર. પણ અંતર્ગોળ અરીસા તરીકે વર્ક કરે, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નેગેટિવ હોય, વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય, R/2, એટલે 20નું અડધું કેટલું થાય? 10, એટલે FM ઇઝ ઇક્વલ ટુ -10 સેન્ટીમીટર થશે. એટલે જ્યાં મિરરની મૂકવાની આવે ત્યાં -10 મૂકશું, પહેલાં લેન્સની મૂકવાની આવે ત્યાં -10 મૂકશું, બીજા લેન્સની મૂકવાની આવે ત્યાં 20 મૂકશું. આઈ હોપ આટલી વાત બધાને ક્લિયર, રાઈટ. તો હવે આપણે ફાઇનલી આ ફિગર છે, આ વાત સમજાઈ ગઈ હશે બધાને. હવે આ ફિગરને અહીંથી હું જવા દઉં છું. આપણે એ યાદ રાખવાનું છે કે પહેલાં લેન્સથી 5 સેન્ટીમીટર વસ્તુ પડેલી છે. તો દોસ્તો, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જો કેટલી થાય? -1/F equivalent ઇઝ ઇક્વલ ટુ, ચલો, 1/FL1 પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ -10, એટલે આ થશે તમારું -1/10 + બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર, એટલે 1/20 સેન્ટીમીટર. પછી વચ્ચે નેગેટિવ સાઇન તો છે જ, મિરર માટે નેગેટિવ થાય સૂત્રમાં, અને 1/ મિરરની કેન્દ્ર લંબાઈ હમણાં જ મેં કીધું, વક્રતા ત્રિજ્યા કરતાં અડધી, એટલે 20 કરતાં અડધી, એટલે 10, -10 હમણાં અહીંયા જ લખેલું છે, -10. તો આ તમારા માટે -10 + મિરર બીજાની વક્રતા, સોરી, કેન્દ્ર લંબાઈ તમારી 20, એટલે +1/20 + પહેલાંની કેન્દ્ર લંબાઈ -10, એટલે -1/10. દોસ્તો, અહીં જો -+ એટલે 1/10 + અને 1/10 - એટલે આ બધું કેન્સલ થઈ જશે. -+ 1/10 ને -1/10 કેન્સલ. ચલો, 1/20 + 1/10 = 2/20 થઈ જાય,
અને માઇનસ વન બાય ટેન, ટુ બાય ટ્વેન્ટી એટલે વન બાય ટેન, માઇનસ વન બાય ટેન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય એફ ઇક્વિવેલેન્ટ. ક્લિયર? વન બાય ટેન માઇનસ વન બાય ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, વન બાય એફ ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો મિત્રો એફ ઇક્વિવેલેન્ટને કરતા બનાવશો તમે તો ઝીરો ક્યાં આવી જાય? છેદમાં, કોઈ પણના છેદમાં ઝીરો હશે તો મિત્રો આનો આન્સર આવશે ઇન્ફિનિટી. ખબર પડી દોસ્તો? કેન્દ્ર લંબાઈ સમતુલ્ય અનંત થઈ ગઈ. એટલે ફાઇનલી એવું થયું કે આવી સિસ્ટમ હોય ને, અંતર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ અને આને સિલ્વર કરી દીધો હોય અને આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ દોસ્તો મેળવવા જાઓ, આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 હોય એટલે કે 3/2 હોય, આનો 4/3 હોય, આને સિલ્વર કરેલી હોય, તો પ્રકાશના કિરણો પાછા ક્યાં જતા રહેશે? અક્ષને સમાંતર, કારણ કે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટિવ થઈ ગઈ. રાઈટ? તો હવે તમને એમ કીધું હોય કે અહીંયા 5 સેન્ટીમીટર જેટલા અંતરે વસ્તુ પડેલી છે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કેન્દ્ર લંબાઈ જ ઇન્ફિનિટિવ થઈ ગઈ. મિત્રો ઇન્ફિનિટિવ કેન્દ્ર લંબાઈ કોની હોય? તમે જો આને સૂત્ર મૂકો, આ મિરરનું સૂત્ર મૂકો તો આ મિરર જેવું કામ કરે. મિરરનું સૂત્ર મૂકો તો 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આ ઇન્ફિનિટિવ થઈ જાય મિત્રો, આ ઇન્ફિનિટિવ થઈ જાય તો 1/ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વિવેલન્ટ મૂકવાનું હોય સમતુલ્ય. ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ એટલે 1/ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જશે. તો આ થઈ ગયું તમારું 1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલી વસ્તુ અંતર જે છે આપાત પ્રકાશની વિરુદ્ધ છે એટલે માઇનસ આવશે. એટલે આ તમારું થશે -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 0. સામે જશે એટલે પ્લસ, એટલે 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v અને તેથી u ઇઝ ઇક્વલ ટુ v. આનો મતલબ શું થયો મિત્રો? કે જેટલા અંતરે વસ્તુ અંતર હશે એટલું જ પ્રતિબિંબ અંતર હશે, યુ અને વી સમાન. તો સ્વાભાવિક છે કે જે સિસ્ટમની કેન્દ્ર લંબાઈ અનંત હોય, વિચારો કેવો મિરર, સમતલ અરીસો. દોસ્તો આ સમતલ અરીસા જેવું કામ કરવા માંડ્યું છે નહીં, વક્રતા બધી જ જગ્યા ઉપર છે છતાંય સમતલ અરીસા જેવું વર્ક કરવા માંડ્યું. શું કામ? કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ દોસ્તો કેવી હોય? ઇન્ફિનિટી અનંત. કે તમે અરીસાની સામે ઊભો એટલે તમારું પ્રતિબિંબ તમારી બોડીમાંથી જતા પ્રકાશના કિરણો પહેલાં આપાત થશે, મિરર ઉપર એ જ દિશામાં રિફ્લેક્ટ થાય એટલે ઇન્ફિનિટિવ કેન્દ્ર લંબાઈ હોય. તો જેની ઇન્ફિનિટિવ કેન્દ્ર લંબાઈ હોય તો સમતલ અરીસાની અંદર તમે સામે ઊભા હોય, દાખલા તરીકે 2 મીટર સામે ઊભા તમે અરીસાથી, તો તમારું પ્રતિબિંબ ક્યાં રચાય દોસ્તો? પરીસાની પાછળ 2 જ મીટર અંતરે, કારણ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો ફાઇનલી આનો જવાબ શું આવ્યો? 5 સેન્ટીમીટર અંતરે જો વસ્તુ પડેલી હોય તો પ્રતિબિંબ અંતર પણ કેટલા અંતરે રચાશે? 5 સેન્ટીમીટર અંતરે જ રચાશે. કેમ? તો કે સિસ્ટમની પાછળ. કઈ રીતે? તો કે આ તમારો અરીસો કેવો કામ કરે છે? સમતલ અરીસા જેવું વર્ક કરે છે. તો દોસ્તો આ પ્રકારના પ્રશ્નો હોય તો તમે ટેકલ ત્યારે જ કરી શકો જ્યારે તમને સંપૂર્ણ આ પ્રકારનું નોલેજ હોય. બાકી મનથાઈ રીતે, દાખલા તરીકે આ તમારી વસ્તુ છે તો આમાં ઇન્ફિનિટિવ મળ્યું, તો આ એમસીક્યુ, આ પ્રકારનું એમસીક્યુ તમારી આવી સિસ્ટમ હોય તમે યાદ રાખી લો તો ન ચાલે, કારણ કે એને તો ખાલી આટલી જ વસ્તુ બદલાવાની જરૂર છે કે આ તમારા માટે 3/2 છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ 3/2 છે. આપણે હમણાં 4/3 લીધો. જો 3/2 હોય તો બે વખતે અહીંયા મ્યુ તમારો 3/2 આવે, અહીંયા પણ મ્યુ 3/2 આવે, 3/2 આવે એટલે સાદો કાચ જ થયો. હમણાં જ મેં તમને કીધું કે સાદા કાચની વક્રતા ત્રિજ્યા જેટલી હોય એટલી જ એની કેન્દ્ર લંબાઈ થાય, તો પણ બે બાજુ વક્રતા ત્રિજ્યા સરખી હોવી જોઈએ. દોસ્તો અહીંયા સરખી તો નથી, આ 10 છે ને આ 20 છે, એટલે એ કોન્સેપ્ટ તો જતો રહ્યો. તો તમારે મેળવવું જ પડે, પણ અહીંયા તમે 4/3 લખ્યું એના બદલે 3/2થી કેલ્ક્યુલેશન કરવાનું, ફાઇનલ જે આવે લેવાની અને ફાઇનલ એની ફોકલ લેન્થ મેળવવી પડે. તો દોસ્તો આ તમારું લેન્સની જે અંદર છે ને એ નોલેજ પાવરફુલ બનાવે. આ પ્રકારના પ્રશ્નો તમે કરો તો તમને વધારે આઈડિયા આવે. તમારે આ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે, બીજું કાંઈ નથી, સિમ્પલ છે. દાખલા તરીકે તમને આવું પૂછ્યું, ચલો આ સમતલ છે, આ બહિર્ગોળ છે અને આને સિલ્વર કરી દીધી. ચલો
तो आ तमारुं कॉम्बिनेशन केवुं थयुं मित्रों, आवुं समतल बहिर्गोल लेंस अने अंतर्गोल अरीसो, प्लेनो कॉन्वेक्स लेंस अने कॉनकेव मिरर, अंतर्गोल अरीसो अने समतल बहिर्गोल लेंसनुं कॉम्बिनेशन थई गयुं। एटले पहेला आनी फोकल लेंथ मेळवी लेवानी आ सूत्रनी मददथी। એમાં પહેલા માટે અનંત કેન્દ્ર લંબાઈ આવશે, વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટિવ આવશે, કારણ કે સમતલ છે એટલે પહેલો ઇન્ફિનિટિવ થઈ જશે, વન બાય ઇન્ફિનિટિવ એટલે ઝીરો થઈ જશે। બીજાની વક્રતા આપાત પ્રકાશની વિરુદ્ધ કહેવાય, એટલે બીજાની વક્રતા નેગેટિવ આવશે, જે પણ આઈપી હોય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, જે પણ આની મદદથી એફ મેળવી લેવાનું। વાત પૂરી, આ લેન્સની કેન્દ્ર લંબાઈ મળી ગઈ, આ ઇક્વેશન લગાવવાનું વન બાય એફ એલ વન, એફ એલ વન તો નહીં આવે તમારા માટે, એફ એલ થઈ જશે, હવે બીજો લેન્સ તો છે નહીં। હવે અરીસો આવે તો અરીસાની કેન્દ્ર લંબાઈ વન બાય એફ એમ, પણ નેગેટિવ લેવાની, સૂત્રમાં જ નેગેટિવ મૂકી દેવાનું। મેં તમને કીધું હતું હંમેશા મિરરનો પાવર પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય એફ થાય। દોસ્તો આ લેક્ચરને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે પાર્ટ વન જોવો અનિવાર્ય છે, ઓકે? એટલે આ મૂકવાનું, પછી પાછો આ જ લેન્સ માટે મૂકવાનું, એટલે વન બાય એફ એલ પ્લસ વન બાય એફ એમ પ્લસ વન બાય એફ એલ, પણ મિરરનું જ્યારે આવે ત્યારે માઇનસ વન બાય એફ એમ મૂકવાનું અને ફાઇનલી એનું કેલ્ક્યુલેશન કરી શકો। પછી તમને એવું કહે કે આ સપાટી, ઓકે, આને સિલ્વર કરી દે દોસ્તો, તો પ્રકાશના કિરણો અહીંથી એન્ટર થયા તો વક્રીભૂત થાય, પછી આમાં રિફ્લેક્ટ થાય, પછી આમાં પાછા વક્રીભૂત થાય ને બહાર આવે, તો પાછી એ જ સિસ્ટમ થઈ। પણ અહીંયા સિલ્વર કરેલી સપાટી સમતલ છે, અહીંયા સિલ્વર કરેલી સપાટી અંતર્ગોળ હતી, તો એમાં શું ફરક પડે? ફોર્મ્યુલા તો આ જ બધી આવશે। તો દોસ્તો આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરવાથી તમારું નોલેજ વધે। તો અહીંયા આપણે લેન્સ માટે તમને આ પ્રકારના સિલ્વર કરેલો લેન્સ હોય તો કેવી રીતે હોય એ મેં તમને સમજાવ્યું, આ ન્યુમેરિકલ્સ જોયું આપણે। હજી એક લેન્સ વિશે બહુ મહત્ત્વની વસ્તુ આપણે સમજીએ એટલે તમને થોડો આઈડિયા આવે મિત્રો। હવે સમટાઈમ આવા ક્વેશ્ચન હોય લેન્સ માટે, ધ્યાન રાખજો, ધારો કે આવો એક લેન્સ છે, આની પ્રિન્સિપલ એક્સિસ આની કેન્દ્ર લંબાઈ એફ છે અને વક્રતા ત્રિજ્યા આર છે, આવો એક લેન્સ છે। તો દોસ્તો આ લેન્સને કટ કરી દેવામાં આવે, હવે કટ કરવાના અમુક અમુક પેલું હોય કે ભાઈ આ રીતે કટ કરેલો છે અથવા તો આ રીતે કટ કરેલો છે। દાખલા તરીકે એ પ્રિન્સિપલ અક્ષ જે છે એને લંબ કાપી નાખે બરાબર મિડલમાંથી, એટલે આવું કરી નાખે, આ લેન્સ છે અહીંથી એ કાપી નાખે વચ્ચેથી, તો દોસ્તો આવા બે ભાગ થઈ જાય ને, વચ્ચેથી કાપી નાખશે આવા બે ભાગ થઈ જશે। તો યાદ રાખવું હોય તો કંઈ વાંધો નથી અને સમજવું હોય તો કંઈ વાંધો નથી, પણ પછી તો તમારી કોન્સેપ્ટ યાદ જ રાખી લેવાનું। જો આની કેન્દ્ર લંબાઈ કેટલી છે? એફ, રાઈટ? હવે આ લેન્સ તો વચ્ચેથી કાપ્યો છે, બંને લેન્સ આ અડેલા જ કહેવાય, કોમ્બિનેશન કોનું કહેવાય? તો આની કેન્દ્ર લંબાઈ એફ વન અને આની કેન્દ્ર લંબાઈ એફ ટુ, રાઈટ? પણ આ બે તો સરખા જ છે એટલે આની હું કેન્દ્ર લંબાઈ ધારીશ કેપિટલ એફ અને આની પણ કેન્દ્ર લંબાઈ હું ધારી લઉં કેપિટલ એફ। તો આ સિસ્ટમની સંયુક્ત કેન્દ્ર લંબાઈ વન બાય એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે વન બાય એફ પ્લસ વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ ડેશ। તેથી એફ ઇઝ ઇક્વલ ટુ, કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એફ ડેશ, રાઈટ? તો મિત્રો કેપિટલ એફ શું છે? એક આ કટકાની કેન્દ્ર લંબાઈ, આ એક જે પોર્શન છે એની કેન્દ્ર લંબાઈ ટુ એફ ડેશ। એફ ડેશ શું હોય? આ સિસ્ટમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ। તો આ સિસ્ટમ સમતુલ્ય એટલે શું બનેલો છે? લેન્સ। તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? એફ। તો આ તમારા માટે ખાલી એફ આવે। શું થયું દોસ્તો? જો આ લેન્સની કેન્દ્ર લંબાઈ બમણી થઈ ગઈ આ કટકાની। એટલે જો કોઈ આવો લેન્સ હોય અને એની કેન્દ્ર લંબાઈ એફ હોય
लेंस ने प्रिंसिपल अक्ष ने लंब कापी नाखवामां आवे तो एक कटकानी केन्द्र लंबाई हवे डायरेक्ट लखी नाखो 2f थई जाय, केन्द्र लंबाई बमणी थई जाय अने पावर अर्धो थई जाय। कारण के पावर अने केन्द्र लंबाई एक बीजाने केवा छे व्यस्त, एटले पावर पी बाय टू थई जाय अने केन्द्र लंबाई डबल थई जाय। सिंगल पोर्शन हो पछी आ नकली जाय, एक कटको काढ नाखो થઈ ગયું, તો સિંગલની કેન્દ્ર લંબાઈ તમારા માટે કેટલી થઈ જશે 2f। એટલે જો એક લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય અને એને બરોબર પ્રિન્સિપલ અક્ષને લંબ કાપી નાખવામાં આવે વચ્ચેથી, તો એક અટકાની કેન્દ્ર લંબાઈ બમણી થઈ જાય અને પાવર અડધો થઈ જાય। ઓકે, હવે હું તમને વધારે તો ઊંડાણપૂર્વક નહીં લઈ જાઉં, તમને સિમ્પલ સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવે। હવે આ લેન્સ છે એને આમ કાપી નાખવામાં આવે, પ્રિન્સિપલ અક્ષને સમાંતર એટલે આ જ રીતે ટુકડા કરી નાખવામાં આવે વચ્ચેથી, આવું થઈ જાય ને કંઈક। રાઈટ, તો મિત્રો આની કેન્દ્ર લંબાઈ એફ હોય તો આની કેન્દ્ર લંબાઈ એફ જ રહેશે, કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં। શું કામ? હવે તમે પ્રેક્ટિકલી વિચારો, જ્યાં પ્રકાશનું કિરણ આમ સમાંતર આવતું હોય, કોઈ બોડીમાંથી આમ સમાંતર આવતું હોય તો કેન્દ્રિત ક્યાં થાય? જે જગ્યા ઉપર થતો અહીંયા જ થાય, કારણ કે બંને વક્ર સપાટી તો આવવાની જ છે, સેમ આના જેવું જ થઈ જવાનું છે ઉપર, તો ઇમેજ જ્યાં જગ્યા એ લોકેશન ઉપર જ રચાશે, તો ઇમેજ જ્યાં રચાય એને તો આપણે શું કહીએ, કેન્દ્ર લંબાઈ કહીએ, તો કેન્દ્ર લંબાઈ બદલશે નહીં। અહીંયા મિત્રો શું થતું, તો અડધો ભાગ કપાઈ જતો એટલે એક વક્ર સપાટી નીકળી જતી હતી આખી, એટલે કેન્દ્ર લંબાઈ બમણી થઈ જતી, એટલે કે દૂર જઈને કેન્દ્રિત થતું હતું। જ્યારે તમે લેન્સને પ્રિન્સિપલ અક્ષને સમાંતર કાપી નાખો મિત્રો, તો આ પોર્શનમાં તો કોઈ ફેરફાર જ નથી થવાનો, તો પ્રકાશનું કિરણ જે જગ્યા ઉપર આમ આવતું હોય એ જ્યાં કેન્દ્રિત પહેલાં થતું હતું ત્યાં જ થશે, એનો મતલબ એનો એફ બદલાશે નહીં। જો આમ કાપી નાખવામાં આવે તો એફ એમનેમ રહેશે, અને આમ કાપી નાખવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ બમણી થઈ જાય। આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે, ક્લિયર? ઓકે, હવે આ ટુકડાઓની કેન્દ્ર લંબાઈ વિચારજો, આ ટુકડો જે છે આ ટુકડાની કેન્દ્ર લંબાઈ 2f થઈ ગઈ છે, એવા બે ટુકડા આપણે બાજુ બાજુમાં જોડી દઈએ આમ, અથવા તો આમ ઊંધા કરે, મિત્રો આમ જોડો કે આમ જોડી દેશો, તો એક ટુકડો તમે લેતા હતા તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થતી હતી મિત્રો? 2f, પણ આવા બે ટુકડા બાજુ બાજુમાં તમે મૂકી દો તો ફાઇનલી એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મેળવશો તમે, તો એ પાછી કેટલી થઈ જશે? f જેટલી જ થઈ જશે, તો એમાં કાંઈ ફરક પડશે નહીં, તો આની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એફ જ થઈ જાય પાછી। શું કામ? કારણ કે આની એક ટુકડાની કેન્દ્ર લંબાઈ 2f છે, હવે તમે પાછી મૂકો જે 1/2f + 1/2f = 1/f - તો શું થયું, તમે જો 1/2f + 1/2f એટલે શું થયું, 2 ઇન્ટુ 1/2f થશે ને, બે વખત છે, 2 કેન્સલ, તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f - તેથી f - ઇઝ ઇક્વલ ટુ f, આવી ગઈ કેન્દ્ર લંબાઈની। તો આવા ટુકડાઓને તમે બાજુ બાજુમાં જોડીને મૂકી દેશો તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જશે? તો કે પેલા જૂનો લેન્સ જે હતો એની કેન્દ્ર લંબાઈ જેટલું જ થઈ જાય જોડવાથી। જો આ રીતે કાપી નાખો અને એક ટુકડાની જો તો 2f થાય, પણ બે ટુકડાને પાછા જોડી દો તો એની કેન્દ્ર લંબાઈ પાછી હતી એટલી, જે સાદા લેન્સની, જે નોર્મલ લેન્સની હતી, કમ્પ્લીટ લેન્સની હતી, કાઇપા વગરનો લેન્સ, એની કેન્દ્ર લંબાઈ જેટલું જ થશે। આઈ હોપ આ વાત ક્લિયર થઈ ગઈ છે। સેમ વસ્તુ આ ટુકડાઓ જેમ કાપ્યા હતા એમ આવા જે કાપ્યા એને બાજુ બાજુ મૂક દે, જો સમજો, આ બે ટુકડાને બાજુ બાજુ મૂક્યા, આ એક ટુકડો પછી આ બીજો ટુકડો, આ ટુકડાને અહીંથી ઉપાડીને ઉપર મૂકી દીધો અને પછી અહીંથી પ્રકાશનું કિરણ એન્ટર થાય, મિત્રો સમજો, પેલા અહીં વક્રીભવન થાય, પાછું અહીંયા વક્રીભવન થાય, પાછું અહીંયા થાય, પાછું અહીંયા થાય, એટલે એક લેન્સમાં બે વખત વક્રીભવન થતું હતું ને,
જ્યારે એક બે ત્રણ ને ચાર વખત ડબલ વખત વક્રી ભવન થાય એટલે પહેલાં નોર્મલ લેન્સમાં થતું હોય એક અને બે વખત, એને બદલે અહીં વધારે થાય તો વક્રી ભવન અહીંયા થયું, પછી અહીંયા થયું, અહીંયા થયું, અહીંયા થયું, વળીને ક્યાં આવી જશે એકદમ નજીક, એટલે કેન્દ્ર લંબાઈ શું થઈ જશે ખૂબ ઓછી, એટલે કેટલી તો અડધી જ થઈ જાય, કારણ કે આ આખો ટુકડો જ તમે મૂકી દીધો છે. એટલે આવા પ્રકારની સિસ્ટમ હોય તો એની કેન્દ્ર લંબાઈ એક ટુકડો હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય એટલી જ, પણ જો આવા ટુકડાઓને બે આ રીતે મૂકી દો તો કેન્દ્ર લંબાઈ એફ બાય ટુ થઈ જાય, એટલે પાવર બમણો થઈ જાય, ટૂપી થઈ જાય, કારણ કે કેન્દ્ર લંબાઈ અડધી થશે એટલે પાવર શું થઈ જશે બમણો થઈ જાય. સેમ વસ્તુ જો અહીંયા એક ટુકડો તમે આ રીતે ટુકડો કરતા હતો તો કેન્દ્ર લંબાઈ બમણી થઈ જતી હતી, પાવર અડધો થઈ જતો હતો, પણ આ રીતનો ટુકડો કરો તો કેન્દ્ર લંબાઈ એ નહીં રહેશે, એક ટુકડાની કેન્દ્ર લંબાઈ એ રહે, પણ જો બે ટુકડા બાજુ બાજુમાં જોડી દો તો આની કેન્દ્ર લંબાઈ અડધી થઈ જાય અને પાવર કેવો થઈ જાય બમણો થઈ જાય. હવે ઊંધું વિચારો કે આ જે છે એનો ઊંધો જોડી દઈએ આમ, તો મિત્રો આની કેન્દ્ર લંબાઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ થઈ જાય. આ બધી વાત નોટ કરજો મિત્રો, આ બધી જ નોલેજ આધારિત પ્રશ્નોમાં નીટ જેડબલની પૂછાય અને એની અંદર તમારે ડાયરેક્ટ આ પ્રકારના કોન્સેપ્ટનો સીધો ઉપયોગ કરવાનો થતો હોય. મિત્રો આ તમે જોયું આ બે ડબલ પ્રિઝમ હોય ને, આવા ડબલ પ્રિઝમ એના જેવી સિસ્ટમ થઈ ગઈ, એક આમ અને એક એનો કરતો ઊંધો, એટલે પ્રકાશનું કિરણ એન્ટર થાય તો વક્રીભૂત આમ થશે. હવે વક્રતા ઊંધી થઈ ગઈ આખું, એટલે તમારા માટે પાછું બીજી વિરુદ્ધ દિશાની અંદર વક્રીભવન થશે, એટલે ફાઇનલી વિચલન થયા વગર આમ અનંત અંતરેથી આવતા અક્ષને સમાંતર આવતા હોય તો વક્રીભવન એવી રીતે થશે, પાછા ઇન્ફિનિટિવ જતા રહેશે. એટલે આની કેન્દ્ર લંબાઈ દોસ્તો કેવી થઈ જશે? ઇન્ફિનિટિવ થઈ જશે. જો એમનમ ને એમનમ જોડી દો તો કેન્દ્ર લંબાઈ અડધી થઈ જાય ને પાવર બમણો થઈ જાય, પણ જો એને ઊંધા જોડી દો આની ટોચ ઉપર ને આની ટોચ નીચે તો આની કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય. તો આ કોન્સેપ્ટ પણ મગજમાં રાખવા પડે કે જેથી કરીને તમારે એક્ઝામમાં કંઈ પૂછાય તો આ વસ્તુ તમને ક્લિયર સમજાય. તો આઈ હોપ આ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. હજી આની એક મહત્વની વાત એ પણ તમને કહી દઉં, ઘણી વખત ઇન્ટેન્સિટી રિલેટેડ પ્રશ્નો પૂછાય, તીવ્રતા પ્રકાશની. મિત્રો તમે આવો ટુકડો કરી નાખો ને આવો ટુકડો કરી નાખો તેમાં પ્રકાશની તીવ્રતા ઉપર શું ઇફેક્ટ કરશે? દાખલા તરીકે આપણે વિચારીએ કે આવો ટુકડો કરી નાખો તમે, આ લેન્સ હતો ને આપણો કમ્પ્લીટ લેન્સ હતો, એમાંથી આમ વચ્ચેથી કાપ નાખો ને આવો ટુકડો કરી નાખો, તો કોઈ એક બોડી છે, કોઈ એક વ્યક્તિ છે અથવા કોઈ એક ઝાડ છે, ઝાડમાંથી પ્રકાશના કિરણોમાં એન્ટર થાય તો જેટલો પણ પ્રકાશનો જથ્થો, એટલે ઝાડમાંથી આવતા અનંત પ્રકાશના કિરણો લેન્સની આખે આખી બોડી ઉપર એન્ટર થવાના છે. એટલે ઝાડમાંથી આવતા પ્રકાશના કિરણો અથવા તો કોઈ લાઇટ એન્ટર કરી તો આમાંથી જે લાઇટ એન્ટર થાય અને બહાર આવે તો લાઇટની તીવ્રતા બદલાશે નહીં, કારણ કે તમારા લેન્સનો એપર્ચર એમનમ ને એમનમ છે. લેન્સનો એપર્ચર તો જ બદલાય કે લેન્સ તમે આમ કાપી નાખો. જોજો સમજો, આમ લેન્સ કાપો એટલે લેન્સની આગળની જે વક્રતા છે એમાંથી ટોટલી જેટલી પણ લાઇટ છે એ આખે આખી સંપૂર્ણ સપાટી ઉપર એન્ટર થવાની છે, એટલે એનો એપર્ચર એમનમ ને એમનમ રહે એટલે એની તીવ્રતા બદલાશે. અને આ બધી જ વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો. હવે આમ લેન્સ કાપી નાખીએ અને અહીંયા તમે ઝાડ મૂક્યું અથવા તો ઝાડ કોઈ પણ બોડી, તો દોસ્તો પહેલાં લેન્સ આવો હતો ત્યારે જે તીવ્રતા મળતી હોય તમે લેન્સને વચ્ચેથી કાપી નાખો અહીંથી પ્રિન્સિપાલ અક્ષને સમાંતર તો નીચેની તો બોડી જ જતી રહી, તો પ્રકાશની પ્રકાશ જ્યાંમાંથી એન્ટર થાય છે આખે આખી આગળની વક્ર સપાટી ઉપર એન્ટર થતો હતો, એને બદલે અહીં અડધી જ સપાટી ઉપર એન્ટર થશે, બાકીનો અડધો ભાગ નીકળી ગયો એટલે આનો એપર્ચર ઘટી ગયો હોય, એપર્ચર ઘટી જાય એટલે પ્રકાશને જે સમાવેશ કરવાની જે ક્ષમતા છે એ જ ઓછી થઈ ગઈ, કારણ કે લાઇટ તો એન્ટર જ ન થતી, ત્યાં તો ખાલી જગ્યા થઈ ગઈ.
तो हवे लाइट ओछी एंटर थाय एटले मीन्स के प्रकाशना किरणों जे आपात थाय बहार निकले ने त्यारे एनी तीव्रता घटीने आवे। एटले याद राखो मित्रों, जो तमे लेंस छे अथवा तो तमने आवुं कही दे, चलो कापी नाखवानी वात भूली जाओ ने, आवुं कही दीधुं के आवो लेंस छे अने वच्चे कोई आटलो पोर्शन આવી સાહિત્ય આમ કાળો કરી નાખો અથવા તો બ્લેક પેપરથી ઢાંકી દીધું તો આનું એપર્ચર ઘટી જાય મિત્રો। પ્રકાશના કિરણો કોઈ પણ વસ્તુમાંથી આવતા હોય તો આટલી 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 બોડીમાંથી તો પાસ જ નથી થવાના, તો બહાર આવતા પ્રકાશની કિરણની તીવ્રતા સંપૂર્ણ લેન્સ હોય, આવો સંપૂર્ણ લેન્સ હોય એના કરતાં શું થઈ જાય, ઘટી જ જવાની છે। આઈ હોપ આ વાત તમને સમજાઈ ગઈ હશે કે જો આ રીતે તમે કાપો આમ તો લેન્સનો એપર્ચર બદલાતો નથી, કારણ કે સંપૂર્ણ બધા જ પ્રકાશના કિરણો છે સપાટી ઉપર સંપૂર્ણ પ્રકાશ આખી વક્રતા ઉપર એન્ટર થવાના છે એટલે તીવ્રતા બદલાશે નહીં। પણ જો લેન્સને આમ કાપી નાખશો તો એનો એપર્ચર ઘટી જાય અને પ્રકાશની તીવ્રતા પણ બહાર ઘટીને મળશે જે સંપૂર્ણ લેન્સ હોય એના કરતાં। તો એક આ વસ્તુ પણ મગજમાં રાખવાની, હજી લેન્સ વિશે ઘણું બધું છે પણ એકાદી વાત તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવે। ધારો કે આવો કોઈ લેન્સ છે અને એક્ઝામમાં તમને એવું કંઈક પૂછે કે અમુક પોર્શન આવા આવા કટકા કરી નાખ્યા, લેન્સના નથી કટકા કર્યા પણ મટીરિયલ બદલાવી નાખ્યું, ઉપરના મટીરિયલનો વક્રીભવના એન વન છે, આનો એન ટુ છે, આનો એન થ્રી છે, આનો એન ફોર છે, આનો એન ફાઇવ છે, આવા પાંચ ડિફરન્ટ મટીરિયલનો આખો લેન્સ બનાવ્યો છે। ઉપલો વિભાગ છે એનો એન વન, આનો એન ટુ, આનો એન થ્રી, આનો એન ફોર અને આનો એન ફાઇવ, આવા લેન્સની આગળ તમે વસ્તુ મૂકો તો એના નંબર ઓફ ઇમેજીસ એટલે પ્રતિબિંબની સંખ્યા કેટલી, તો મિત્રો સ્વાભાવિક છે બધાના વક્રીભવનાંક જુદા હોય તો વક્રીભવન થઈને કોઈ કોઈ જેનો વક્રીભવનાંક વધારે હશે એમાં વક્રીભવન વધારે થઈને નજીક ઇમેજ રચશે, જેનો વક્રીભવનાંક ઓછો હશે એનું ઓછી વક્રીભવન થઈને દૂર જઈને ઇમેજ રચશે। તો દોસ્તો બધાની એક આની ઇમેજ મળે, એક આની મળે, એક આની મળે, એક આની મળે ને કાની નંબર ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જેટલા હશે, જેટલા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે ને એટલી ઇમેજ રચાય, મગજમાં રાખવાનું। આમાં કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો આ વસ્તુના અહીંયા પાછળ કેટલા પ્રતિબિંબ રચાશે મિત્રો, પાંચ પ્રતિબિંબ રચાય। એટલે કોઈ પણ એક લેન્સને જુદા જુદા મટીરિયલથી બનાવવામાં આવે તો જેટલા નંબર ઓફ મટીરિયલ એટલી તમારી ઇમેજ મળશે। આપણે કોન્સેપ્ટ મગજમાં રાખવા જેવું છે અને ધ્યાન રાખશું તો આ બધી વસ્તુ મિત્રો મગજમાં રાખવાની છે લેન્સ વિશે। તો લેન્સ વિશે જે આપણે આજે ભણ્યા છીએ એ ખાસ રિવાઇઝ કરજો, બે લેક્ચર વારંવાર રિવાઇઝ કરજો, આગળનો મિરરવાળો લેક્ચર પણ રિવાઇઝ કરજો તો તમારું નોલેજ આમાં સ્ટ્રોંગ બનશે અને રે ઓપ્ટિક્સની અંદર તમે નીટની અંદર અને જેઈની અંદર સ્કોર તમે સારો બનાવી શકશો। તો આજે આપણે અહીંયા સુધી રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં પછી આગળ વધારે ચર્ચા કરીશું।